આજે આપણે સમજશું ધોરણ 6 નો પાઠ 13 ચુંબક સાથે નંબર પેરી અને બુજો એવી જગ્યાએ ગયા જ્યાં ખૂબ જ મોટા ઢગલાઓમાં નકામો કચરો એકઠો થયેલો કંઈક આશ્ચર્યજનક થઈ રહ્યું હતું. કચરાના ઢગલા તરફ એક ક્રેન ગતિ કરી રહ્યું હતું. ક્રેનનો લાંબો હાથો કચરાના ઢગલા પર એક બ્લોકને નીચે ઉતરતો અને પછી તે ત્યાંથી તે ગતિ કરવાની શરૂ કરતો હતો. કલ્પના કરો કે શું થયું હશે. જેવું કે તે દૂર તરફ ગતિ કરતું હતું, લોખંડનો કચરો બ્લોક સાથે ચોંટી જતો હતો. ચિત્ર તમે જોઈ શકો છો પાઠ 13 માં આકૃતિમાં આવ્યું છે. તેમણે હમણાં જ ચુંબક વિશે ખૂબ જ રસપ્રદ પુસ્તક વાંચેલું અને તેઓ તરત જ સમજી ગયા કે ક્રેનનો તે છેડે ચોક્કસપણે ચુંબક હોવું જોઈએ કે કચરાના ઢગલામાંથી લોખંડને વીણી લેતું હતું. એટલે એમાં શું છે કે જે કચરો હતો એમાંથી કચરામાંથી લોખંડને એ ચુંબક દ્વારા અલગ કરવામાં આવતું હતું. તમે ચુંબક જોયા હશે અને તેની સાથે રમવાની મજા પણ માણી હશે. તમને ખબર છે છોકરાના હાથમાં બાળકના હાથમાં ચુંબક આવી જાય તો તે અલગ અલગ જગ્યાએ અડાડીને ચેક કરે છે કે ભાઈ આ જે ચુંબક થાય છે આમાં ચોટી જાય છે, લોખંડમાં ક્યાં ક્યાં જગ્યાએ ચોટે છે, આ જે આમાં ચાવીમાં ચોટે છે કે આ બીજી જગ્યાએ આ લોખંડની વસ્તુમાં ચોટે, ચેક કરતા હોય છે છોકરાઓ. તો આ બધી અલગ અલગ વસ્તુ સાથે ચોંટાડીને એ છોકરાઓ મજા માણતા હોય છે. શું તમે લોખંડના સપાટીવાળા કબાટ કે રેફ્રિજરેટર સાથે લગાવવામાં આવતા સ્ટીકર્સને જોયા છે? એમાં રેફ્રિજરેટરમાં સ્ટીકર આપેલા હોય છે, ચોંટાડેલા હોય છે. કેટલાક પિન હોલ્ડરમાં પિન હોલ્ડરની સાથે ચોંટેલી દેખાય છે. કેટલીક કંપાસ પેટીમાં કોઈ પણ પ્રકારની લોક થાય એવી રચના ન હોવા છતાં ઢાંકણ સખત રીતે બંધ થઈ જાય છે. તો તમને ખબર છે કે એ રીતે જે એ લોકોએ સિસ્ટમ કરી હોય કે એ ઢાંકણ છે એ દબાવીએ એટલે ફિટ થઈ જાય. પછી આપણે જ્યારે ખોલવાનો પ્રયત્ન કરીએ ત્યારે થોડું વધારે આપણે એમાં વજન આપીએ એટલે ખુલી જાય છે. આવા સ્ટીકર પિન હોલ્ડર કંપાસ પેટીની અંદરથી ચુંબક લગાવેલું હોય છે. ઘણા એવા કંપાસ પણ હોય છે જે તમે જોયા છે કે ચુંબક સાથે લગાવેલું હોય છે કે જેને આપણે આમ ઉપરનો જે પાર્ટ હોય છે એ આપણે આમ નીચેના પાર્ટ સાથે અડાડીએ તો ત્યાં ચુંબક હોય ને એ ચુંબક સાથે ચોટી જતું હોય છે. આવું કંપાસ પેટીમાં અત્યારે આપતા હોય છે. ચુંબકો કઈ રીતે શોધાયા? એવું કહેવાય છે કે પ્રાચીન ગ્રીસમાં એક મેગ્નિસ નામે ભરવાડ રહેતો હતો. તે ઘેટા બકરાને નિયમિત રીતે ચરાવવા માટે નજીકના પહાડ પર લઈ જતો હતો. તેના પ્રાણીઓનું ધ્યાન રાખવા તે લાકડી સાથે રાખતો હતો અને લાકડીના એક છેડે લોખંડનો એક નાનકડો ટુકડો લગાડેલો હતો. એક દિવસ પહાડના કોઈ પથ્થર સાથે લાકડીને છૂટી પાડવા માટે તેને ખૂબ બળ લગાડવું પડતું જેથી તેને આશ્ચર્ય થયું. એને એવું લાગ્યું કે જાણે લાકડી ખડક વડે આકર્ષાઈ હતી. ખડક એ કુદરતી ચુંબક હતો. તેને ભરવાડની લાકડીની લોખંડની ટોર્ચને આકર્ષી હતી. એવું કહેવાય છે કે આ રીતે કુદરતી ચુંબકની શોધ થઈ હતી. કદાચ ભરવાડના નામ પરથી આવા ખડકને મેગ્નેટાઇટ એવું નામ આપવામાં આવ્યું. મેગ્નેટાઇટમાં લોખંડ હોય છે. કેટલાક લોકો એવું માનતા હતા કે મેગ્નેટાઇટની શોધ સૌપ્રથમ મેગ્નેશિયા વિસ્તારમાં થઈ હતી. જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતો હોય છે તેને હવે ચુંબક મેગ્નેટ કહેવાય છે. આવી કંઈક વાર્તા હતી. કોઈ કિસ્સામાં લોકોએ હવે શોધી કાઢ્યું છે કે કેટલાક ખડકો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે. તેમણે એ પણ શોધ્યું છે કે આ ખડકના નાના ટુકડાઓમાં કેટલાક ખાસ ગુણો હોય છે. આ કુદરતી રીતે બનતા પદાર્થને ચુંબકના નામ આપ્યું.
પાછળથી લોકોએ લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવવાની રીત પણ શોધી કાઢી કે કઈ રીતે ચુંબક બનાવવું. તેને કૃત્રિમ ચુંબક જે માનવ દ્વારા બનાવેલું હોય છે એને કૃત્રિમ ચુંબક કહેવામાં આવે છે. આજકાલ વિવિધ આકારોના કૃત્રિમ ચુંબકો બનાવવામાં આવે છે. દાખલા તરીકે ગજિયો ચુંબક, નાળ ચુંબક, અહીંયા અલગ અલગ આકાર આપ્યા છે, તમે જોઈ શકો છો તમારી બુકમાં. અને નળાકાર ચુંબક, બોલ એન્ડેડ છેડા ગોળાકાર હોય તેવો ચુંબક, આકૃતિ 13.4 માં આ પ્રકારના ચુંબકો દર્શાવે છે. અહીંયા ચુંબકો દર્શાવ્યા છે અલગ અલગ શેપના, અલગ અલગ આકારના. હવે પ્રવૃત્તિ એક, એક પ્લાસ્ટિકની કાગળનો કોપલો આકૃતિ 13.5 માં દર્શાવ્યા મુજબ તેને ક્લેમ્પની મદદથી સ્ટેન્ડ પર લગાવો. સ્ટેમ પર લગાવ્યો છે, કપની અંદર ચુંબક મૂકી તેને કાગળની એવી રીતે ઢાંકો કે ચુંબક જેથી ચુંબક દેખાય નહીં. હવે લોખંડની બનેલી એક ક્લિપ સાથે દોરો જોડો. દોરાનો બીજો છેડો સ્ટેમના પાયા સાથે બાંધો. ધ્યાન રાખો કે આ યુક્તિ દોરાની લંબાઈ યોગ્ય રીતે ટૂંકી રાખવાની છે. આકૃતિ આપી છે, 13.5 માં તમે જોઈ શકો છો. ધ્યાન રાખો કે આ યુક્તિ દોરાની લંબાઈ યોગ્ય રીતે ટૂંકી રાખવાની છે. ક્લિપને કપના તળિયાથી નજીક લાવો. પતંગની જેમ આ ક્લિપ કોઈપણ આધાર વગર હવામાં આધાર રહે છે. 13.1 ચુંબકીય અને બિન ચુંબકીય પદાર્થ, મેગ્નેટિક અને એન્ડ નોન મેગ્નેટિક મટીરિયલ. પ્રવૃત્તિ 2 માં ચાલો મેગ્નીસના પગલે ચાલીએ. આ વખતે આપણે ફક્ત લોખંડ અને ચુંબકના સ્થાન બદલશું. આપણે ભરવાડવાળી લાકડીના છેડે આપણે ચુંબક રાખીશું અને હોકી સ્ટિકના છેડે અથવા ચાલવાની લાકડીના છેડે, ક્રિકેટના સ્ટમ્પના છેડે, ગુંદર વડે અથવા ટેપ વડે આપણે નાનું ચુંબક લગાવી શકીએ. ચાલો હવે શાળાના મેદાનમાં મેગ્નીસ વોક લટાર મારવા માટે જઈએ. આપણી મેગ્નીસ લાકડી શાળાના મેદાનમાં શું ઉપાડશે? વર્ગખંડની વસ્તુઓ વિશે શું કહેશો? તમારી આસપાસમાં રોજબરોજના ઉપયોગમાં વસ્તુઓ એકઠી કરો, તેમને મેગ્નીસ લાકડી વડે ચકાસો. તમે એક ચુંબક લઈને આ વસ્તુઓને તેના વડે અડીને કઈ વસ્તુ ચુંબક સાથે ચોંટે છે તેનું અવલોકન કરો અને તમારી નોંધ પોથી કોષ્ટક 13.1 માં મુજબ કોષ્ટક તૈયાર કરી તમારા અવલોકન નોંધો. હવે આ વસ્તુઓ જે પદાર્થોમાંથી બની હોય તેની યાદી બનાવો. ચુંબક તરફ આકર્ષાતી હોય તેવી વસ્તુઓ શું કોઈ પદાર્થ સામાન્ય છે? આપણે સમજીએ છીએ કે ચુંબક કેટલાક પદાર્થોને આકર્ષે, કેટલાક પદાર્થોને ચુંબક આકર્ષતા નથી. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તે ચુંબકીય પદાર્થો, ઉદાહરણ તરીકે લોખંડ, નિકલ, કોબાલ્ટ, આ બધી ધાતુના નામ છે કે લોખંડ, પછી જે કોબાલ્ટ, નિકલ, આ બધા છે એને ચુંબક આકર્ષતા નથી. તે જે પદાર્થોને ચુંબક આકર્ષતા નથી તેને બિન ચુંબકીય પદાર્થો કહે છે. અહીં લોખંડ, નિકલ અને કોબાલ્ટને છે ચુંબક આકર્ષે છે. કોષ્ટક 13.1 માં કયા પદાર્થો તમને બિન ચુંબકીય જોવા મળે? શું માટી એ ચુંબકીય કે બિન ચુંબકીય પદાર્થ છે? બુજો પાસે તમારા માટે એક સવાલ છે કે એક દરજી તેના ખમીસ ઉપર બટન ટાંકી રહ્યો હતો, તેના હાથમાંથી સોય સરકીને જમીન પર પડી ગઈ. શું તમે દરજીને સોય શોધવામાં મદદ કરી શકો? તો કે સોય શોધવા માટે તમારા પાસે ચુંબક હોય તો એ સોય ની ઉપર અથવા આજુબાજુને બાજુમાં આવે એટલે સોય ચુંબક સાથે ચોંટી જાય છે. હવે ચુંબક તરફ આકર્ષતા પદાર્થો શોધવા માટે વસ્તુનું નામ છે, વસ્તુ જે પદાર્થની બનેલી હોય તેનું નામ, કાપડ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, કાપડ, લાકડું, કાચ, લોખંડ અને અન્ય. મેગ્નીસ લાકડી ચુંબક વડે આકર્ષાય તો કે હા લખવાનું, ના આકર્ષાય તો ના લખવાનું. પેલા લોખંડનો ગોળો છે, લોખંડ કે આકર્ષાય છે. માપપટ્ટી પ્લાસ્ટિક નથી આકર્ષતા. બૂટ ચામડું તો કે એમાં પ્રશ્ન ચિહ્ન મૂક્યું છે. તો આ રીતે આપણે
આનો આપણે ચકાસણી કરશું અને હવે આપણે પ્રવૃત્તિ 3 જોઈએ છીએ કે કોઈ ચુંબકને રેતી અને માટીમાં ઘસો ચુંબકને બહાર ખેંચો શું ચુંબકને સાથે રેતી કે માટીના કણો ચોટેલા છે હવે રેતી કે માટીના કણને દૂર કરવા ચુંબકને હળવેથી હલાવો શું કેટલા કણો હજુ પણ ચોટેલા છે તો તે માટીમાંથી વીણેલા લોખંડના નાના નાના કણો લોખંડની રજ હોઈ શકે આવી પ્રવૃત્તિ દ્વારા આપણે જે તે સ્થળે માટી અથવા રેતીના લોખંડના રજકણો છે કે નહીં તે શોધી શકીએ છીએ આ પ્રવૃત્તિ તમારા ઘરની આજુબાજુ શાળા રજામાં ફરવા જાઓ ત્યારે કરી જુઓ શું લોખંડની રજ ચોટી હોય તેવું ચુંબક આકૃતિ 13.6માં દર્શાવ્યા મુજબ કોઈ ચુંબક દેખાય જેમ દેખાય છે તમે શું જાણ્યો તેનું કોષ્ટક બનાવો તો આ જે 3 જે અલગ અલગ ચુંબક છે એમાં ઘણી બધી રજ ચોટેલી છે લોખંડની ઘણી રજ ચોટેલી લોખંડની થોડીક રજ ચોટેલી બીમાં એમાં લોખંડની ઘણી બધી રજ ચોટેલી ને સીમાં છે લોખંડની રજ ન ચોટેલી હોય એવું જે એબીસી બતાવેલું જે ચિત્ર છે માટીમાં ઘસેલું ચુંબક લોખંડની કેટલી રજ કણ જો તમે આ કોષ્ટકને ભરીને પહેલી ભૂજોને મોકલી શકો છો તો તેઓ દેશના વિવિધ ભાગને માટીના લોખંડની રજના પ્રમાણમાં તુલના કરી શકે તેઓ તમારી સાથે આ માહિતી આપણે કરી શકે ચુંબકના ધ્રુવ પોલ્સ ઓફ મેગ્નેટ આપણે જોયું કે ચુંબકને માટીમાં ઘસતા જો હાજર હોય તો લોખંડની રજ રજકણ ચોટી જાય છે અને શું તે જે રીતે ચોટી હતી તેમાં કંઈ ખાસ દેખાયું પ્રવૃત્તિ 4 કાગળ પર થોડી લોખંડની રજકણ ફેલાવો હવે તેના પર ગજ્ય ચુંબક મૂકો તમે શું નોંધ્યું શું લોખંડની રજકણ ચુંબક પર બધે ચોટી જાય છે શું તમે જોયું કે ચુંબકના કેટલાક ભાગ કરતા બીજા ભાગ વધારે રજકણો ચોટે છે ચુંબક સાથે ચોટેલી લોખંડની રજકણ હટાવી પ્રવૃત્તિ ફરીવાર કરો આકૃતિ તમે જોઈ શકો છો કે ગજિયા ચુંબક સાથે ચોટેલી લોખંડની રજકણ શું જે રીતે લોખંડની રજકણ ચુંબક તરફ આકર્ષાય છે તે તરાહમાં કોઈ ફેરફાર તમે નોંધ્યો આ પ્રવૃત્તિ તમે લોખંડની રજકણને બદલે પિન અને લોખંડની ખીલીઓ લઈને વિવિધ પ્રકારના ચુંબક સાથે કરી શકો છો જે રીતે લોખંડની રજકણ ચુંબક સાથે ચોટીને ચોટી છે તે દર્શાવતી આકૃતિ દોરો શું તમારી આકૃતિ જે 13.6માં દર્શાવેલી આકૃતિ તેની સાથે સમાનતા ધરાવે છે પહેલી પાસે તમારા માટે એક કોયડો છે તમને બે સરખી પટ્ટીઓ આપવામાં આવે છે જે લોખંડની બની હોય તેવી લાગે છે જેમાંથી એક ચુંબક છે અને બીજી માત્ર લોખંડની પટ્ટી છે ચુંબકની પટ્ટી કઈ છે તમે કઈ રીતે શોધશો આપણે જોયું કે ચુંબકના બે છેડાની નજીક વિસ્તારમાં લોખંડની રજકણ વધુ આકર્ષે છે આ છેડાઓ નજીક ચુંબકના ધ્રુવો હોય છે તેવું કહેવામાં આવે છે વિવિધ આકારના ચુંબકને વર્ગમાં લાવી જુઓ લોખંડની રજકણોનો ઉપયોગ કરીને આ ચુંબકના ધ્રુવના સ્થાન જાણવાની કોશિશ કરો આકૃતિ 13.4માં દર્શાવ્યા મુજબ તે પ્રકારના ચુંબક ધ્રુવના સ્થાન તમે નક્કી કરી શકશો તો અહીંયા જે કહે છે કે ભાઈ લોખંડની પટ્ટી કઈ અને ચુંબકની પટ્ટી કઈ તો જેમાં લોખંડ જેમાં ચુંબકમાં લોખંડ અને બીજા રજકણો ચોટી જશે તે ચુંબકની પટ્ટી હશે અને જે લોખંડમાં કઈ ચોટશે નહીં એ લોખંડની પટ્ટી એ રીતે આપણે નક્કી કરી શકશું આજના દિવસ માટે આટલું જ.